नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 5 मां आज लेक्चर छे मित्रों 8मो लेक्चर। आज ना लेक्चर नी अंदर न्यूटन ना गति ना बीजा नियम नो तीजो भाग जोवा जई रह्या छे, जेनी अंदर आपणे आघात विषय अभ्यास करीशुं। आज कोणा विषय मित्रों? आघात विषय अभ्यास करीशुं, जेने इम्पल्स कहेवामां आवे। शुं कहीए मित्रों? इम्पल्स। आघात कोणे कहीए छे? तो देखजो मित्रों, समझवा जेवी घटना छे। व्यवहारमां घणी वार एवी घटनाओ तमने जोवा मळती हशे, मरे छे के जेमां मोटू बळ, बळ केवुं होय मित्रों? मोटू, अने खूब नाना समयगाळा माटे, केवा नाना समयगाळा माटे लागे छे, अने पदार्थना वेगमानमां निश्चित फेरफार उत्पन्न करे छे। मित्रों समजो, मोटू बळ अने समयगाळो केवो थाय? नाना समयगाळा माटे लागे छे, માટે આપણે તે માપી શકાય એવું થોડું મુશ્કેલી હોય છે। માટે એને માપવા માટે કોનો ઉપયોગ કરીએ? પદાર્થના વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે છે અને આ રીતે માપી શકાય। એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં લીધું છે, એક દડાને આપણે દિવાલ તરફ ફેંકીએ છીએ, ત્યારે તમે ફેંકો છો એટલે એના ઉપર કઈક બળ લગાડશો, દિવાલ તરફ જાય છે, દિવાલને અથડાઈને પાછો ફરે છે। અથડાય એ સૂક્ષ્મ સમયગાળો, અથડાય ત્યારે કેવો? સૂક્ષ્મ સમયગાળા માટે બળ કેવું લાગશે? મોટું। એ માપવું મુશ્કેલી છે, માટે એના માટે આપણે વેગમાનનો ફેરફાર શોધીએ છીએ। પ્રારંભિક વેગમાન કેટલું દડાનું? p1 બરાબર mv1 સદિશ, અથડાઈને પાછો ફરે છે p2 બરાબર કેટલું? mv2 સદિશ। આમ તો કહેવાય ન્યૂટનની ગતિનો નિયમ, જેટલો આઘાત હોય એટલો જ પ્રત્યાઘાત પણ હોય, એટલે વેગ જેટલું પ્લસ હોય તેટલું માઇનસ કહેવાય। ધારો કે જતા વેગને પ્લસ ગણો તો આવતા વેગને કેવું કહેવાય? માઇનસ। કાં તો જતાને માઇનસ ગણો તો આવતાને પ્લસ, ગમે તે ઉલટ સુલટ લઈ શકાય છે। ત્યારે એમના વેગમાનમાં થતો ફેર ડેલ્ટા પી બરાબર p2 માઇનસ p1 નો આપણે ઉપયોગ કરીએ છીએ, અને એના પરથી વેગમાનનો ફેરફાર, વેગમાનમાં નિશ્ચિત ફેરફાર એ જ આઘાત વડે દર્શાવીએ છીએ, એને બળનો આઘાત કહી શકાય। ફરી દેખજો મિત્રો, વ્યવહારમાં ઘણી વાર એવી ઘટનાઓ જોવા મળે છે કે જેમાં મોટું બળ ખૂબ નાના સમયગાળા માટે લાગે છે અને પદાર્થના વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરે છે। આવા સંજોગોમાં ઘણીવાર બળ અને સમયગાળાને જુદા જુદા માપવાનું અઘરું બને છે। બળ માપવું અને સમયગાળો માપવું આપણા માટે ખૂબ મુશ્કેલી હોય છે, માટે પૂરતું બળ અને સમયગાળાનો ગુણાકાર, બળ અને સમયગાળાનો ગુણાકાર જે વેગમાનનો ફેરફાર જ છે, બળ અને સમયગાળાનો ગુણાકાર કોનો ફેરફાર છે? વેગમાનનો ફેરફાર છે, અને તે માપી શકાય તેવી રાશિ છે, માટે તેને આઘાત કહે છે। તેને શું કહીએ? આઘાત। ક્યાંક ના ખબર પડે તો આ રીતે લખો છું, ન્યૂટનની ગતિના બીજા નિયમનો ગાણિતિક સ્વરૂપ યાદ કરજો, એફ સદિશ બરાબર ડેલ્ટા પી સદિશ અપોન ડેલ્ટા ટી, પી ને કરતા બરાબર ડેલ્ટા પી સદિશ બરાબર એફ સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી। તમે આ માપી શકો છો, તમે કયા બળ, બળ અને સમયગાળાનો ગુણાકાર માપવો થોડો મુશ્કેલી હોય છે, અઘરું હોય છે, પરંતુ વેગમાનનો ફેરફાર આપણે માપી શકીએ છીએ। માટે આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો બરોબર, એના પરથી વેગમાનનો ફેરફાર દર્શાવે છે। માટે આઘાત બરાબર એફ સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી અથવા ડેલ્ટા પી સદિશ કહેવાય, પરંતુ આઘાત એ મૂલ્ય દર્શાવે છે, એને માનાંક વડે દર્શાવી શકાય। સાડા વડે દર્શાવાય? માનાંક વડે। તો ચલો દેખજો મિત્રો, વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકા સમયગાળામાં લાગતા મોટા બળને, વેગમાનનો ફેરફાર કરવા માટે કેવો સમયગાળો મિત્રો? ટૂંકા સમયગાળામાં લાગતું બળ કેવું? મોટા બળને આઘાત બળ કહે છે। મોટા બળને શું કહીએ? આઘાત બળ કહીએ છીએ। ઉદાહરણ તરીકે આપણે સમજી શકીએ છીએ, હમણાં સમજાવી રિપીટ કરું છું, જ્યારે દડો દિવાલને અથડાઈને પાછો પડે છે, આમ અથડાઈને પાછો પડે છે, ત્યારે દિવાલ વડે દડા પર લાગતું બળ, દિવાલ વડે દડા પર અહીંયા સૂક્ષ્મ સમયગાળા માટે લાગતું બળ મોટું અને સમયગાળો નાનો છે, તે બંને સંપર્કમાં હોય તેવા ખૂબ ટૂંકા સમયગાળા પૂરતું લાગતું હોય છે। કેવો સમયગાળો મિત્રો? ટૂંકો। બળ કેવું હોય? મોટું। બંનેનો ગુણાકાર કરવો અઘરો છે, માટે વેગમાનનો ફેરફાર આપણે શોધી શકીએ ડેલ્ટા પી બરાબર p2 માઇનસ p1, પણ એ ફેરફારને માનાંક કહેવાય, કારણ કે આઘાત હંમેશા મૂલ્ય દર્શાવે છે। તો p1 સદિશ બરાબર mv1, દર એક જ છે, વસ્તુ એક જ છે, વેગ જુદા જુદા, પણ જતો વેગ પ્લસ ગણો તો આવતો માઇનસ, ગમે તે એક ઘટના લે બંને પ્લસ કદી હોય નહીં। માટે આઘાતી બળ
आगाती बर ये अन्य बर जेव मित्र अन्य बर जेव परंतु ते मोटू हो बर केव आगाती बर मोटू अने टूंका समय माटे लागे केवल बर मोटू अने टूंका समय माटे लाक्षणिकता है आगाती बर आगाती बर कोण कहेवाय बर मोटू अने टूंका समय गाळा माटे लागतो छे ए बन्ने नो गुणाकार सो तो अघरो छे परंतु एनो फेरफार आपणे शोधी शकीए छे क्लियर तो अहीं आपणे आगातनी थियरी तमने समझाई दीधी આગળના લેક્ચરમાં ન્યૂટનના ગતિના નિયમની સમજૂતી અને એનું ગાણિતિક સ્વરૂપ પણ અને એના અગત્યના મુદ્દાઓ પણ તમને સમજાયા છે હવે અહીંયા આગળ જઈએ ઉદાહરણ 3 ની રકમ દેજો મિત્રો એમ દંડના પદાર્થની ગતિ y બરાબર ut + 1/2 gt² તરીકે વર્ણવાય છે તો પદાર્થ પર લાગતું બળ શોધો બળ માટે કયું સમીકરણ f બરાબર ma એમ દળ તો અચળ છે પણ a એટલે પ્રવેગ શોધવો પડશે प्रवेग शोधो तो स्थानांतर आप स्थानांतर पर वेग मलम वेग पर प्रवेग मलम तमने खबर है कि दरेक स्टेप ना विकलन करवा पड़ से तो चलो देखो आपने जानिए छे कि स्थानांतर नु समीकरण मित्रों y बराबर ut प्लस 1/2 gt² समीकरण नंबर 1 आ समीकरण नी अंदर बन्ने बाजू समय नी सापेक्ष विकलन करता चलो विकलन कराओ तो शू थशे मित्रों dy / dt बराबर u अचर t नु विकलन शू थाय मित्रों 1 तो अपने एक लख ते जी सको आ टी नु विकलन एक प्लस 1/2 जी टी स्क्वायर नु विकलन 2t थी गया 2 2d जैसे यू प्लस जी टी थी गया परंतु डीवाई अपॉन डीटी स्थानांतर भाग समय शू दर्शावे वेग दर्शावे शू दर्शावे वेग तो v बराबर u प्लस डीटी समीकरण नंबर 2 तो आपने वेग मिली गयो मित्रों हवे आ समीकरण फरीथी बन्ने बाजू विकलन करता समय नी सापेक्षे तो dv / dt बराबर पहला में ये कशु नथी एटले आपणे एनु विकलन शू लखी सकाय t ना आवे तो 0 कहीए छे प्लस g t नु t नी सापेक्षे केटला 1 सादुरूप आपो तो बराबर g अने dv / dt ने शू कहेवाय प्रवेग कहेवाय वेग भाग्या समय तो प्रवेग कहेवाय तो ए बराबर जी प्रवेग नु मूल्य कोना जेटलु आयु गुरुत्व प्रवेग जेटलु मित्रो तो हवे बन्नु समीकरण एफ बराबर एम ए न्यूटन नी गति ना बीजा नियम नु गाणितिक स्वरूप एना अंदर ए नी किंमत मूकी काढो एफ बराबर एम जी समीकरण नंबर 4 केथी मूक्या तो 3 पर थी मित्रो माटे आपणे कही सकीए आपेल समीकरण जे शोध्यु एफ बराबर एम जी ए गुरुत्व प्रवेग नी असर हेठळ पदार्थ की गति वर्णवे अने y अने g स्थानांतर अने गुरुत्व प्रवेग नी दिशामां नो स्थान यम छे y शू छे गुरुत्व प्रवेग नी दिशामां नो स्थान यम एटले गुरुत्व प्रवेग नीचे तरफ ते स्थानांतर नी y नी दिशामां नो स्थान यम दर्शावे छे क्लियर मित्रों तो अहींया आपणे आ गुरुत्व प्रवेग हमेशा आ रीते लागे छे y अक्ष नी दिशामां कहेवाय ऊर्ध्व अने अधो बे वस्तु थाय तो y अक्ष नी दिशा ने समान छे माटे y दिशा नो स्थान यम कहीए छे तो अहीं उदाहरण 3 साबित कर्युं छे खास तैयार करजो हवे आगळ जईए उदाहरण नंबर 4 चलो उदाहरण 4 नी रकम मित्रों देखजो शुं कहेवा मांगे छे टेक्स्टबुक मां देखजो आघातनो नियम ज छे समजजो एक बेस्टमेन बॉलने तेनी 12 मीटर पर सेकंड नी प्रारंभिक झड़प ने बदल्या सिवाय सीधो बॉलर नी दिशामां पाछो फटकारे छे जो बॉलनो दर 0.15 किलोग्राम होय तो बॉल पर लागतो आघात शोधो बॉलनी गति सुरेख धारो बॉलनी गति केवी धारवा मित्रों सुरेख तो अहींया देखो मित्रों बॉलनु दर लई लीधुं एम बराबर 0.15 किलोग्राम प्रारंभिक झड़प समझजो बॉल आम जाय छे आगळनी तरफ फेंको छो तो एनी झड़प केटली बॉलनी प्रारंभिक झड़प हवे बे रीते विचारे जो तमे जती झड़पने प्लस गणो तो आवती झड़पने केवी कहेवाय माइनस पण एनी जग्याए अहींया तमे समजी लेजो बॉल आ बाजू नाखे छे बेस्टमेन आ बाजू उभो छे अहींया लेफ्ट कई बाजू जमणी बाजूथी डाबी तरफ आवे छे बरोबर तो एने आपणे शुं कहेवाय बॉलनी प्रारंभिक झड़प v0 केटला -12 मीटर पर बेस्टमेन आम फटकारे छे तो बॉल आम पाछो एटला ने एटला ज वेग थी जाय छे तो कई बाजू जाय छे बॉल जमणी तरफ तो एना वेग ने बॉल ने बेट वडे फटकार्या बादनो वेग v केटलो थाय 12 मीटर पर सेकंड केवो प्लस जो तमे आवतो वेग माइनस ले तो जतो केवो लेवाय प्लस लई शकाय छे तो न्यूटन ना गति ना बीजा नियम पर थी एफ सदिश बराबर डेल्टा पी सदिश अपॉन डेल्टा टी पर थी एफ सदिश इनटू डेल्टा टी मानांक बराबर डेल्टा पी सदिश कहेवाय
પણ બળ મોટું અને સમયગાળો નાનો હોય છે જ્યારે ફટકારે છે ત્યારે બેટ વડે તો માટે એ શોધવો થોડો મુશ્કેલ છે એટલે વેગમાનનો ફેરફાર અને આપણે બળનો આઘાત કહીશું તો બોલને લાગતો આઘાત માનાંકમાં ડેલ્ટા પી યાદ રાખજો એટલે ગમે તે એકને પ્લસ માઇનસ લેજો કોઈ ફરક પડશે નહીં આઘાત બરાબર પી ની જગ્યાએ એમ વી પણ એમ અચળ દર એક જ છે બોલ ડેલ્ટા વી જો અમુક વખત ઘટના એવી જુદી હોય તો એમ વન વી વન લઈ શકાય છે પણ અહીંયા એક જ છે તો એમ ડેલ્ટા વી એટલે વેગમાં થતો ફેરફાર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ વી સદીશ માઇનસ વી જીરો સદીશ પોઈન્ટ પંદર વી નું મૂલ્ય બાર માઇનસ માઇનસ બાર લઈ લીધા સાદુરૂપ આપો પોઈન્ટ પંદર બાર વત્તા બાર એટલે કેટલા છે ચોવીસ પોઈન્ટ પંદર ગુણ્યા ચોવીસ ત્રણ પોઈન્ટ છ અહીંયા પ્લસ જ છે એટલે સીધો પ્લસ જવા પણ ધારો કે તમે વી જીરો ને પ્લસ ને વી ને માઇનસ લીધા હોત તો અહીંયા માઇનસ ચોવીસ આવ્યો તો માઇનસ ત્રણ પોઈન્ટ છ થયો અને માનાંક માંથી કાઢો એટલે પ્લસ ત્રણ પોઈન્ટ છ ન્યુટન પર સેકન્ડ આઘાત તો એ કહું શું થાય મિત્રો અહીંયા દીધું આઘાત તો અહીંયા ન્યુટન પર સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ પણ કહી શકાય તો આ આઘાત બંનો આઘાતની દિશા બેસ્ટમેને બોલરની તરફની હોય છે બોલરની તરફની એથી મારે એટલે પ્લસ મળે એટલે બોલરની તરફની દિશામાં આવે છે બોલર જે બાજુ જમણી બાજુ જાય છે જો માઇનસ આવ્યો હોય તો બેટ્સમેન તરફ કે ક્લિયર આવ્યો તો આ રીતે આપણે કહી શકીએ છીએ ક્લિયર આવડશે મિત્રો તો ઉદાહરણ ત્રણ ચાર અને આગળ બીજું પણ સમજાયેલું તો આને લખીને તૈયાર કરજો અહીંયા આપણો ન્યૂટનની ગતિનો બીજો નિયમ સંપૂર્ણ ફિનિશ થાય છે મિત્રો ટોટલ નિયમ આપણે ત્રણ ભાગ જેવું થયું છે ત્રણ કાં તો ચાર તો તમારે એટલા તૈયાર કરી નાખવાનો વ્યવસ્થિત લખીને તૈયાર કરજો આગળના લેક્ચરમાં ત્રીજા નિયમનો આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.